श्री कस्तूरबा मोहनदास गांधी प्राथमिक शाला शाला नंबर 48 मिलनी 40। आज आपणे एक्टिविटी नंबर 10 अने 13 बन्ने नो अभ्यास करीशुं। आपणे एक्चुअल एक्सरसाइज एटले के एक्टिविटी 10 तरफ आगळ वधीए। अहीं बाजुमां दर्शावेलुं छे के एम इज आर नो मतलब थाय छू छे छो अने छीए, तथा वॉज वर्नो मतलब थाय हतु हतो हती हता। एमिजार दर्शावे छे वर्तमान काल अने वॉज वर दर्शावे छे भूतकाळ। प्रथम बे खाली जग्याओ जोईए। टुडे डैश सैटरडे, आजे शनिवार। हवे आगळ आपणे एवुं ज बोलीशुं के आजे शनिवार छे, तो छे माटे त्रण ऑप्शन छे एम इज अने आर। सैटरडे एक वचन छे एटले आपणे पसंद करीशुं इज, तो जवाब छे टुडे इज सैटरडे। यस्टरडे डैश फ्राइडे, गईकाले शुक्रवार हतो। हतो छे एटले बे ज ऑप्शन आवे वॉज अथवा वर। शुक्रवार एक वचन छे માટે અહીં જવાબમાં લખીશું વોઝ। બીજી બે ખાલી જગ્યાઓ જોઈએ। ધીસ યર આઈ ડેશ ઇન ક્લાસ 6, આ વર્ષે હું ધોરણ 6 માં છું। તો ધોરણ 6 માં છું માટે એમિઝારમાંથી જ એક ઓપ્શન આવશે, તો તમે જાણો છો આઈની પાછળ તો માત્ર એમ જ લખાય, તો જવાબમાં લખીશું એમ। ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6, આ વર્ષે હું ધોરણ 6 માં છું। લાસ્ટ યર આઈ ડેશ ઇન ક્લાસ 5, ગયા વર્ષે હું ધોરણ 5 માં હતો। તો હતો માટે બે ઓપ્શન છે વોઝ અને વર, તો એમાંથી આઈ છે માટે વોઝ જ લખવું પડશે। લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ 5, ગયા વર્ષે હું 5મા ધોરણમાં હતો। આગળની બે ખાલી જગ્યાઓ। ધીસ વીક વી ડેશ ઇન સ્કૂલ, આ અઠવાડિયે અમે બધા શાળામાં છીએ। છીએ માટે એમાંથી ઓપ્શન સિલેક્ટ કરવા પડશે। હવે વી છે માટે વીની સાથે એમ અને ઇઝ તો આવે નહીં, તો વીની સાથે લખીશું આર। ધીસ વીક વી આર ઇન સ્કૂલ, અર્થાત આ અઠવાડિયે અમે શાળામાં છીએ। લાસ્ટ વીક વી ડેશ ઇન પાર્ક, ગયા અઠવાડિયે અમે બગીચામાં હતા। કારણ કે ગયું અઠવાડિયું એટલે ભૂતકાળ, તો ગયા અઠવાડિયે અમે બગીચામાં હતા માટે હતા માટે ઓપ્શન છે વોઝ અને વરમાંથી, તો વીની સાથે વોઝ તો લખાય નહીં કારણ કે વી બહુવચન છે, તો વી વર ઇન પાર્ક। આગળની બે ખાલી જગ્યાઓ। માય ફ્રેન્ડ્સ ડેશ હિયર ટુડે, આજે મારા મિત્રો અહીંયા છે। છે એટલે એમિઝારમાંથી સિલેક્ટ કરવું પડશે। હવે માય ફ્રેન્ડ્સ એટલે મારા મિત્રો બહુવચન છે, તો એમ અને ઇઝનો ઓપ્શન તો કામ લાગશે નહીં, એટલે જવાબમાં આવશે આર। માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે, મારા મિત્રો આજે અહીંયા છે। ધે ડેશ નોટ હિયર યસ્ટરડે, ગઈકાલે તે લોકો અહીંયા ન હતા। ન હતા માટે વોઝ વર્માંથી ઓપ્શન આવશે। હવે આપણે જાણીએ છીએ ધેની સાથે વોઝ તો આવે નહીં, ધે છે બહુવચન છે એટલે એની સાથે લખવું પડશે વર। ધે વર નોટ હિયર યસ્ટરડે, તેઓ ગઈકાલે અહીં નહોતા। એક્ટિવિટી 13, જે એક પ્રોજેક્ટ વર્ક છે, ધોરણ 5-8ના ગુજરાતી, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ભારતમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ વિશે
માહિતી મેળવો, તેમના ફોટા ચોંટાડીને દરેક વિશે બે ત્રણ વાક્ય લખો. પરંતુ અહીં મેં જાણકારી માટે થોડા વધુ વાક્યો આપેલા છે. મહાત્મા ગાંધી. ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. હી વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઈટર. તે એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. હી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલેન્સ. તેઓ સત્ય અને અહિંસામાં દ્રઢપણે માનતા હતા. વી લવિંગલી કોલ હિમ બાપુ. આપણે તેમને પ્રેમથી બાપુ કહીને બોલાવીએ છીએ. હી ઇઝ નોન એઝ ફાધર ઓફ ધ નેશન. તે રાષ્ટ્રપિતા તરીકે જાણીતા છે. સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન એટ નડિયાદ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો. હી વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઈટર. તે એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. હી પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન યુનાઇટિંગ ઇન્ડિયા. તેમણે ભારતના એકત્રીકરણમાં એક મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગાંધીજી કોલ્ડ હિમ સરદાર બીકોઝ હી વોઝ અ ગ્રેટ લીડર. ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું કારણ કે તે એક મહાન લીડર હતા, મહાન આગેવાન હતા. હી ઇઝ નોન એઝ આયર્ન મેન. સરદાર વલ્લભભાઈ પટેલ લોહ પુરુષ અથવા લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ વોઝ બોર્ન એટ પ્રયાગરાજ. જવાહરલાલ નહેરુનો જન્મ પ્રયાગરાજમાં થયો હતો, જે તે સમયે અલ્હાબાદ તરીકે જાણીતું હતું. હી વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઈટર. તે એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. હી લવડ ચિલ્ડ્રન અલોટ. તે બાળકોને ખૂબ જ પસંદ કરતા હતા, તે બાળકોને ખૂબ જ ચાહતા હતા. સો હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ચિલ્ડ્રન્સ ડે. તેથી તેમના જન્મદિવસને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. હી વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. રાણી લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈ વોઝ બોર્ન એટ વારાણસી. રાણી લક્ષ્મીબાઈનો જન્મ વારાણસીમાં થયો હતો. શી વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઈટર. તે એક મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. હર રિયલ નેમ વોઝ મણિકર્ણિકા. તેમનું અસલ અથવા મૂળ નામ મણિકર્ણિકા હતું. શી વોઝ ધ ક્વીન ઓફ ઝાંસી. તે ઝાંસીના રાણી હતા. શી ફોટ અગેન્સ્ટ બ્રિટિશ સોલ્જર્સ વેરી બ્રેવલી. તેમણે ખૂબ જ બહાદુરીપૂર્વક બ્રિટિશ સૈનિકોનો સામનો કર્યો, તેમની સાથે લડ્યા હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈ. ડોક્ટર વિક્રમ સારાભાઈ વોઝ બોર્ન ઇન અહેમદાબાદ. ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. હી વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. તે એક મહાન વૈજ્ઞાનિક હતા. હી એસ્ટાબ્લિશ્ડ ઇસરો ઇન 1962. તેમણે 1962માં ઇસરોની સ્થાપના કરી હતી. સો હી ઇઝ નોન એઝ ફાધર ઓફ ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ. તેથી જ તેમને ભારતીય સ્પેસ પ્રોગ્રામ અથવા અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હી ઓલ્સો સેટ અપ IIM ઇન અહેમદાબાદ. તેમણે અમદાવાદમાં IIM ની પણ સ્થાપના કરી હતી.
डॉक्टर एपीजे अब्दुल कलाम। डॉक्टर एपीजे अब्दुल कलाम वॉज बॉर्न एट रामेश्वरम। डॉक्टर एपीजे अब्दुल कलाम नो जन्म रामेश्वरम में थयो हतो। ही वॉज अ ग्रेट साइंटिस्ट, ते एक महान वैज्ञानिक हता। ही प्लेड एन इम्पोर्टंट पार्ट इन न्यूक्लियर टेस्ट एंड डेवलपिंग मिसाइल्स। तेमणे भारतना न्यूक्लियर टेस्ट कार्यक्रम में अने मिसाइलोना डेवलपमेंट एटले के विकासना कार्यक्रमों में खूब अगत्यनो फाळो आप्यो हतो, महत्वनो भाग भजव्यो हतो। सो ही इज नोन एज मिसाइल मैन, तेथी तेओ मिसाइल मैन तरीके पण जाणीता छे। ही वॉज इलेक्टेड एज 11th प्रेसिडेंट ऑफ इंडिया। तेमने भारतना 11मा राष्ट्रपति तरीके इलेक्ट करवामां आव्या हता।